શ્રી યુવા કરિયર એકેડમી ભાવનગરના ડિજિટલ પ્લેટફોર્મ અને મેચ મંત્રના એપિસોડ 5માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એવી એક રીત શીખવા જઈ રહ્યા છીએ જે તમારો પરીક્ષામાં ખૂબ સમય બગાડશે, બરાબર. અને લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓ હશે એ આ એક્ઝામ્પલની રકમ વાંચી અને એક્ઝામ્પલ છે એ નોટામાં નાખીને કે ઈ ટીક મારીને આવતા હોય છે, બરાબર. પણ ખરેખર એક્ઝામ્પલ છે એકદમ ઇઝી હોય છે. સમય અને કાર્ય છે એનો એક છે સ્ત્રી અને પુરુષ આધારિત એક્ઝામ્પલ, સ્ત્રી અને પુરુષ આધારિત એક્ઝામ્પલ, બરાબર. એ આપણે છે આજે જોવા છે. દાખલા તરીકે એક્ઝામ્પલ એવા 5 પુરુષો અથવા 4 સ્ત્રીઓ એક કામ 15 દિવસમાં પૂરું કરી શકે તો 2 પુરુષો અને 5 સ્ત્રીઓ આ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે, બરાબર. તો આવા એક દાખલા છે આપણે જોવા છે એકદમ શોર્ટકટ અને સરળ રીત સાથે, બરાબર. એક્ઝામ્પલ તરફ જઈએ. 3 પુરુષો અથવા, ધ્યાન આપજો મિત્રો, રકમ તમારી આવી જશે મોટાભાગે, 3 પુરુષો અથવા 4 સ્ત્રીઓ એક કામ 43 કલાકમાં પૂરું કરી શકે છે જો 7 પુરુષો અને 5 સ્ત્રીઓ સાથે મળીને આ કામ કરે તો તે કેટલા કલાકમાં પૂરું કરી શકે. મિત્રો ધ્યાન આપજો, એકદમ સરળ છે. આપણે ઝડપથી એક્ઝામ્પલનું સોલ્યુશન લાવીએ. તો પહેલાં જોઈએ કેટલા પુરુષો આપ્યા છે, 3 પુરુષો, તો લખી નાખીએ 3. પછી કેટલા પુરુષો છે, તો કે 7 પુરુષો. રકમમાં ખાસ ડિફરન્સ જોજો, પહેલાં રકમ આપણને અથવા આપ્યું, પછી અને આપ્યું. અથવાનો મતલબ એવો થાય કે જો 3 પુરુષો કામ કરે તો પણ 43 કલાક લાગે અને 4 સ્ત્રીઓ કામ કરે તો પણ એને 43 કલાક લાગે. હવે જે આપણી પાસે માગ્યું છે એ 7 પુરુષો અને 5 સ્ત્રીઓ બધા સાથે મળીને કામ કરે તો કેટલો સમય લાગે, બરાબર. આવા એક્ઝામ્પલ હોય ત્યારે જ આ ટ્રીક લાગુ પડશે, ખાસ ધ્યાન આપજો. તો પહેલાં આપણને એમાં 3 પુરુષો અને જે આપણી પાસે માગ્યું છે એમાં કેટલા પુરુષો, 7, તો લખશું 3/7, બરાબર. મિત્રો ધ્યાન આપજો, પહેલાં એ પાસે 3 પુરુષો તો અંશમાં લખ્યા 3, પછી જે માગ્યામાં કેટલા પુરુષો, 7, તો છેદમાં લખ્યા 7. એ જ રીતે અહીંયા કેટલી સ્ત્રીઓ આપી છે, તો કે 4, અને જે માગ્યું છે એમાં કેટલી છે, 5, બરાબર. ધ્યાન આપજો મિત્રો, દાખલો લગભગ સોલ્વ થઈ ગયો એવું સમજી શકો. આ પહેલું સ્ટેપ આપણને મૂકતા આવડવું જોઈએ, બરાબર. તો 3ના છેદમાં 7, અહીંયા 4 સ્ત્રીઓ, અહીંયા 5 સ્ત્રીઓ, 4ના છેદમાં 5. હવે ધ્યાન આપજો મિત્રો, આ જ વસ્તુ છે એવું બાજુમાં લખી નાખું છું, 3/7 અને 4/5. ધ્યાન આપજો મિત્રો, અહીંયા હું સરવાળો કરું છું. સરવાળો કરીએ તો 5 તેરી 15 7 4 28, છેદમાં 7 5 35. 28 + 15 કરો તો થશે 43, છેદમાં 35. બધા મિત્રો સમજાઈ ગયું મેં શું કર્યું? 3 પુરુષો, 7 પુરુષો, 3/7 4/5, એક જગ્યાએ સરવાળો કર્યો, એક જગ્યાએ ગુણાકાર કરું છું, બરાબર. સરવાળો કર્યો, આન્સર કેટલો આવ્યો, 43ના છેદમાં 35. અહીંયા જે કાંઈ જવાબ આવ્યો એનું વ્યસ્ત કરવાનું છે. વ્યસ્ત એટલે તો કે અંશ છેદમાં જાય, છેદ અંશમાં જાય. આનું વ્યસ્ત કરી આની સાથે હું ગુણી દઈશ, એટલે કે 43ના છેદમાં 35 છે ત્યાં હું લખી શકું 35ના છેદમાં 43, બરાબર. અને જે સમય તમને આપ્યો છે એના વડે એને ગુણી દઈશ, તો ગુણ્યા 43. ક્લિયર મિત્રો? બધા બરાબર, બધાને સમજાઈ ગયું. તો પહેલાં 2 અપૂર્ણાંક લખી નાખ્યા, અહીંયા સરવાળો કર્યો, બાજુમાં એનો ગુણાકાર કર્યો, બરાબર. સરવાળો કરીને જે કાંઈ આન્સર આવ્યો એનું વ્યસ્ત કરી અને ગુણાકાર સાથે ગુણી દીધો, જે સમય છે એને પણ સાથે ગુણાકાર. હવે છેદ ઉડાડો, જે આવે છે તમારો આન્સર, 43 43 કેન્સલ, 7 5 35 35 કેન્સલ, તો આ તમારો આન્સર આવ્યો 3 × 4 એટલે કે 12, બરાબર. 3 × 4 એટલે કે 12, એટલે કે 7 પુરુષો અને 5 સ્ત્રીઓ આ કામ કરે તો 12 કલાકમાં પૂરું થઈ શકે. બધા મિત્રોને સમજાઈ ગયું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 10 પુરુષો અથવા 12 સ્ત્રીઓ એક કામ 90 દિવસમાં પૂરું કરી શકે છે તો તે જ કામ 40 પુરુષો અને 60 સ્ત્રીઓ કેટલા દિવસમાં પૂરું કરી શકે. ખાસ ધ્યાન આપજો મિત્રો, પહેલાં કેટલા પુરુષો, તો કે 10, પછી કેટલા પુરુષો, 40, તો 10ના છેદમાં 40. 12 સ્ત્રીઓ, પછી કેટલી સ્ત્રીઓ, 60. તો મિત્રો છેદ ઉડી શકે તેમ જોઈ શકો, 0 0 0 0 કેન્સલ, તો 1/4, 12 5 60, તો 1/5. તો અહીંયા લખું છું 1/4 અને 1/5, તો અહીંયા એ જ વસ્તુ લખીશું, 1/4 × 1/5. અહીંયા શું કરીશ, હું સરવાળો કરીશ, ત્યાં શું કરીશ, ગુણાકાર કરીશ. સરવાળો કરું તો 5 1 5 4 1 4 છેદમાં 5 4 20, એટલે કે 5 + 4 9 9ના છેદમાં 20. આનું વ્યસ્ત કરીને ત્યાં હું ગુણી દઈશ, 9ના છેદમાં 20 છે, તો અહીંયા લખીશું 20ના છેદમાં 9, અને જે સમય આપ્યો છે એને પણ ગુણી દઈશ, તો ગુણ્યા કરશું 90. ચલો છેદ ઉડાડીએ તો 5 × 4 એટલે 20 20 20 કેન્સલ, 9 10 90, એટલે કે આપણો આન્સર આવશે 10, બરાબર. એટલે કે 10 દિવસમાં કામ પૂરું કરી શકશે. બધા મિત્રોને બરાબર સમજાઈ ગયું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, જાતે ટ્રાય કરો ફટાફટ.
પાંચ પુરુષો અથવા નવ સ્ત્રીઓ, પાંચ પુરુષો અથવા નવ સ્ત્રીઓ એક કામ 19 દિવસમાં પૂરું કરી શકે. જો આ કામ ત્રણ પુરુષો અને છ સ્ત્રીઓ કરે તો કેટલા દિવસમાં પૂરું થાય? મિત્રો ધ્યાન આપજો, પહેલા પુરુષો કેટલા? પાંચ. પછી કેટલા? તો કે ત્રણ. તો પાંચના છેદમાં ત્રણ. નવ સ્ત્રીઓ સામે કેટલી સ્ત્રીઓ? તો કે છ. બરાબર. આ જ વસ્તુ હું બાજુમાં લખીશ, પાંચના છેદમાં ત્રણ ગુણ્યા નવના છેદમાં છ. અહીંયા શું કરશું આપણે? સરવાળો. ત્યાં શું કરશું? ગુણાકાર. સરવાળો કરો તો છ પંચા તો કે ત્રીસ, છ પંચા ત્રીસ વત્તા નવ તેરી સત્યાવીસ, છેદમાં છ તેરી અઢાર. ત્રીસ વત્તા સત્યાવીસ કરો તો શું આવે? સત્તાવન. સત્તાવનના છેદમાં અઢાર. આનું વ્યસ્ત કરીને સામે ગુણાવશું એટલે કે અઢારના છેદમાં સત્તાવન, અઢારના છેદમાં સત્તાવન. અને જે સમય આપ્યો છે એને પણ સાથે ગુણી જઈએ તો ગુણ્યા ઓગણીસ. ચલો છેદ ઉડાડીએ, ઓગણીસ તેરી સત્તાવન, છ ગુણ્યા ત્રણ તો છ તેરી થાય અઢાર, અઢાર અઢાર કેન્સલ, ત્રણ તેરી નવ અને પાંચ તેરી પંદર. બરાબર. એટલે કે આપણો આન્સર આવશે પંદર. એટલે કે ત્રણ પુરુષો અને છ સ્ત્રીઓ છે તે કામ પંદર દિવસમાં પૂરું કરી શકે. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, છ પુરુષો અથવા છ પુરુષો અથવા નવ સ્ત્રીઓ એક કામ ત્રીસ દિવસમાં પૂરું કરી શકે છે. તો તે કામ દસ પુરુષો, તો તે કામ દસ પુરુષો અને બાર સ્ત્રીઓ કેટલા દિવસમાં પૂરું કરી શકે? બરાબર. તો પહેલાં આપણને આપ્યા છે છ પુરુષો, એટલે લખશું છ રકમમાં કેટલા આપ્યા? દસ પુરુષો. તો છના છેદમાં દસ, નવ સ્ત્રીઓ અને ત્યારબાદ આપ્યા છે બાર, તો નવના છેદમાં બાર. મિત્રો છેદ ઉડાડી શકો, અહીંયાથી અડધા કરો ત્રણ થાય, અહીંયા અડધા કરો તો પાંચ. બરાબર. ત્રણ તેરી નવ, ચાર તેરી બાર, એટલે કે અહીંયા છે ત્રણના છેદમાં પાંચ, અહીંયા છે ત્રણના છેદમાં ચાર. આ જ વસ્તુ છે હું બાજુમાં લખું છું, ત્રણના છેદમાં પાંચ ગુણ્યા ત્રણના છેદમાં ચાર. ચાલો અહીંયા હું સરવાળો કરીશ, તો ચાર તેરી બાર, પાંચ તેરી પંદર અને પાંચ ચાર વીસ. તો બાર વત્તા પંદર, બાર વત્તા પંદર એટલે થઈ ગયા સત્યાવીસ, સત્યાવીસના છેદમાં વીસ. આનું વ્યસ્ત કરો તો વીસના છેદમાં સત્યાવીસ, વીસના છેદમાં સત્યાવીસ ગુણ્યા આપણને જે સમય આપ્યો છે તે, એટલે કે ત્રીસ. તો ગુણ્યા કરશું ત્રીસ. ચલો છેદ ઉડાડો તો પાંચ છ, પાંચ ગુણ્યા ચાર એટલે વીસ, વીસ વીસ કેન્સલ, ત્રણ તેરી નવ, ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ, નવ તેરી સત્યાવીસ. બરાબર. ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ, નવ તેરી સત્યાવીસ, ત્રીસ ભાંગ્યા ત્રણ, ત્રીસ ભાંગ્યા ત્રણ એટલે આપણો આન્સર આવશે દસ. ત્રીસ ભાંગ્યા ત્રણ એટલે આપણો આન્સર આવશે દસ. તો આવા સવાલો પૂછાય ત્યારે એક્ઝામમાં કોઈ તમારે એક દોઢ બે મિનિટ બગાડવાની જરૂર નથી. બરાબર. એકદમ સરળ રીતે તમે આન્સર લાવી શકો અને એ પણ ખૂબ ઓછા સમયની અંદર. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, માત્ર કામ જ પૂછાય એવું જરૂરી નથી. આવા એક્ઝામ્પલ પણ હોઈ શકે કે ચાર બકરી અથવા છ ગાય એક ખેતર પચાસ દિવસમાં ચરે છે. આપણે જોવાનું છે કે અહીંયા અથવા હોવું જોઈએ અને ત્યારબાદ શું હોવું જોઈએ? અને હોવું જોઈએ. ત્યાં બધી જગ્યાએ રીત લાગુ પડશે. તો ચાર બકરી અથવા છ ગાય એક ખેતર પચાસ દિવસમાં ચરે છે, તો બે બકરી અને નવ ગાય ખેતર કેટલા દિવસમાં ચરે? ચલો તો આપણે આપીએ ચાર બકરી, સામે આપી છે કેટલી બકરી? બે. તો ચારના છેદમાં બે, અને બીજું છે છ ગાય, સામે આપી છે આપણને નવ ગાય, છના છેદમાં નવ. છેદ ઉડાડીએ, ચાર ભંજ્યા બે એટલે બે, વત્તા અહીંયા ત્રણ બે છ, ત્રણ તેરી નવ એટલે ટુ બાય થ્રી. બરાબર. જે બે વસ્તુ છે એનો જ આપણે ત્યાં ગુણાકાર કરીએ, તો બે ગુણ્યા બેના છેદમાં ત્રણ, અહીંયા ગુણાકાર, અહીંયા કરશું સરવાળો. તો આનો સરવાળો કરો તો ત્રણ બે છ, છ વત્તા બે એટલે થઈ ગયા આઠ, તો આઠના છેદમાં ત્રણ. આનું વ્યસ્ત કરીએ તો ત્રણના છેદમાં આઠ. બરાબર. અને જે સમય આપ્યો છે એના વડે આપણે એને ગુણી દઈએ, એટલે કે પચાસ વડે આપણે ગુણી દઈએ. છેદ ઉડાડો તો ત્રણ ત્રણ કેન્સલ, બે ચાર આઠ, બે બે ચાર, એટલે કે પચાસ ભાંગ્યા બે, પચાસ ભાંગ્યા બે એટલે આપણો આન્સર આવશે પચીસ. એટલે કે બે બકરીને નવ ગાય છે એ ખેતર પચીસ દિવસમાં ચરી શકે. બરાબર. તો એકદમ ઈઝી છે ને મિત્રો, ઝડપથી તમે એક્ઝામ્પલ છે બધા દા ગણી શકશો. બધા મિત્રોને છે એ આ સમજાઈ ગયું છે વ્યવસ્થિત અને એક્ઝામમાં ક્યારેય ભૂલાશે નહીં. બરાબર. તો આવી જ એક શોર્ટકટ ટ્રીક સાથે આવતા સન્ડે મળે છે 10 વાગે. બરાબર. જય હિન્દ, જય ભારત.